સુરતમાં સ્ટોન ક્વોરીના માલિક પર હુમલાનો મુદ્દો મારામારી પહેલાના હુમલાખોરોના વીડિયો સામે આવ્યા પંદરથી વીસ જેટલા લોકો લોખંડના સળિયા સાથે દેખાયા સ્ટોન ક્વોરીના માલિક પર હુમલો કરી તોડફોડ કરી હતી વેપારીઓએ સ્ટોન ક્વોરી માલિકને સમર્થન આપ્યું વાંકલ બજાર સજ્જડ બંધ રાખી સમર્થન આપ્યું હળવદમાં વર્ચ્યુઅલ સભામાં થયો હોબાળો એપીએમસી ખાતે કાર્યક્રમમાં હોબાળો થયો વિકાસ નહીં થયો હોવાની વાત કરતા માઈક બંધ કરવામાં આવ્યો વિકાસના કામો નહીં થયા હોવાની રજૂઆત સાથે હોબાળો અમદાવાદ મરપા વિપક્ષનો અનોખા અંદાજમાં વિરોધ વિપક્ષ દ્વારા એએમસીની નિષ્ફળતાનું ફોટો એક્ઝિબિશન યોજવામાં આવ્યું વિપક્ષે સુવિધાઓમાં ખામીને ફોટો ગેલેરીમાં રજૂ કરી વિપક્ષે એએમસીની નિષ્ફળતાનું પ્રદર્શન ગણાવ્યું પાણી ભરાવા તળાવોની દયનીય સ્થિતિના ફોટો મુકાયા હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારના નમૂનાના ફોટો રજૂ કરાયા રોગચાળો વધતા સ્માર્ટ શહેરને બીમાર સિટી તરીકે દર્શાવાયું

પશ્ચિમ અમદાવાદના પ્રમાણમાં પૂર્વ વિસ્તારને અન્યાય થઈ રહ્યો છે પૂર્વ વિસ્તારની ફરિયાદો ગટર પાણી ડ્રેનેજ સહિતની છે પશ્ચિમના સભ્યોની ફરિયાદ જીમ બ્રિજ અને સ્વિમિંગ પૂલની છે પૂર્વ વિસ્તારના ભાજપના કોર્પોરેટરો એમએલએનું કોઈ સાંભળતું નથી ભાજપના કોર્પોરેટરનું કમિશનર સાંભળતા નથી તેવું શૈલેષ પરમારે કહ્યું સાબરકાંઠામાં વડાલીની સરકારી શાળાની બેદરકારી સામે આવી પ્રી વેકેશન કેમ્પ માટે બાળકોને આયશર ટ્રકમાં લઈ જવાયા ટ્રકમાં બાળકોને જીવના જોખમે લઈ જતો વીડિયો વાયરલ થયો કડિયાદરા પાસે ટ્રકમાં જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો હાઇવે પર અકસ્માતોની વણઝાર વચ્ચે બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા વડાલી શાળા નંબર ના બાળકોને ટ્રકમાં લઈ જતો વીડિયો સામે આવ્યો વડાલીથી ચોરીવાડા ગામની સ્કૂલમાં ટ્રકમાં બાળકોને લઈ ગયા આગામી પાંચ દિવસ તાપમાનમાં થશે વધારો હવામાન વિભાગની આગાહી અમદાવાદનું તાપમાન ચૌદ આઠ ડિગ્રી નોંધાયું ગાંધીનગરનું તાપમાન ચૌદ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું નલિયાનું તાપમાન નવ પોઈન્ટ ત્રણ ડિગ્રી આવનાર સમયમાં ગરમીમાં વધારો થશે પવનની દિશા બદલાતા તાપમાન વધશે અમદાવાદમાં પંદર ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાઈ શકે